नमस्कार दर्शक मित्रों, @ गुजरात में आपनु स्वागत छे। भाजपना नेतृत्वमां फरी एक वखत चौंकावनारो निर्णय लेता गुजरातमां भूपेन्द्र पटेलने नवा मुख्यमंत्री तरीके पसंद करवामां आव्या छे अने गुजरातना मुख्यमंत्री तरीके भूपेन्द्रभाई पटेलनुं नाम जाहेर थतानी साथे ज तेमना मत विस्तार घाटलोडियामां दिवाळी जेवो माहोल जोवा मळी रह्यो छे। घाटलोडियाना धारासभ्य भूपेन्द्रभाई पटेलना समर्थको द्वारा फटाकडा फोड़ीने अने मीठाई वहेंचीने खुशी व्यक्त करवामां आवी रही छे। आ उपरांत भूपेन्द्रभाई पटेलना घरे पण दिवाळी जेवो माहोल જોવા મળી રહ્યો છે। તેમના પરિવારજનો ઉપર પણ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ બન્યાના સમાચાર મળતાની સાથે જ તેમના પત્નીની ખુશીથી છલકાઈ ઉઠ્યા છે અને એટલું જ નહીં, આ સમાચારથી તેમના ભર ઊંઘમાં સૂતેલા પુત્રની પણ ઊંઘ ઉડી ગઈ હતી અને તેમને ક્યારેય એવી આશા ન હતી કે ભૂપેન્દ્ર પટેલ ચીફ મિનિસ્ટર બનશે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આ અંગે વધુ જાણકારી આપીશું, પરંતુ એ પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોતા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઈબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઈક ફોલો અને શેર કરો। દાદાના નામે પ્રખ્યાત ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ બન્યાના સમાચાર મળતાની સાથે જ ઘાટલોડિયા સહિત અમદાવાદમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। પટેલના નજીકના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે। એટલું જ નહીં, ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય બહાર પણ ફટાકડા ફોડાયા હતા। નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે મીડિયા અહેવાલોનું કહેવું છે કે નવનિયુક્ત સીએમના પત્ની અને તેમના પતિ સીએમ બન્યા તેના વિશે તેમણે કહ્યું કે સાંજે 4:05 તેમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે। મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા, અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ જ માત્ર રાજકારણમાં છે। મંત્રીમંડળમાં તેમને ક્યારે પદ મળશે તેવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે તેવું અમે ક્યારે વિચાર્યું ન હતું। રિપોર્ટ મુજબ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે। કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યક્રમમાં સંબોધન શરૂ કર્યું હતું અને આ સમયે લોકોના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે નવા મુખ્યમંત્રી સ્ટેજ ઉપર બેઠેલા લોકોમાંથી કોઈ હશે, પરંતુ એવું નહીં થયું। મુખ્યમંત્રી તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું તે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તો સ્ટેજ ઉપર નહીં પરંતુ નીચે ખુરશીમાં બેઠા હતા અને તેમની નામની જાહેરાત થતાં જ તેઓ પણ પહેલા ચોંકી ગયા હતા। બાદમાં આસપાસમાં બેઠેલા ધારાસભ્યોએ તેમને અભિનંદન આપ્યા હતા અને ત્યારબાદ તેઓને સ્ટેજ ઉપર બોલાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થતા ઘાટલોડિયા વિસ્તારમાં જાણે વહેલી દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। ઘાટલોડિયામાં તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમના ઘરના સગા સંબંધીઓ ઉમટી પડ્યા હતા અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો। નવા ચીફ મિનિસ્ટરને ઘરે ખુશીનો માહોલ એવો હતો કે લાપસીના આંધણ મુકાયા હતા, જેથી તેઓ ઘરે આવે તો મોઢું મીઠું કરીને શુકન થાય। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।